પ્રકાશનો તહેવાર એટલે દિવાળી. દિવાળી તહેવારના આ દિવસોમાં ઘરે ઘરે પ્રકાશ રેલાય છે, ત્યારે કુદરતે જેમને બોલાવવા માટે દિવાળીની સાંભળવાની શક્તિ નથી આપી એવા લોકો પણ હવે દીવડા બનાવીને અન્યોના ઘરે પ્રકાશ રેલાવવાનું કામ કરે છે. હા, અન્યના ઘરોમાં પ્રકાશ રેલાવીને પોતે આનંદ માણનાર બાળકો પણ જોઈએ એક વિશેષ અહેવાલ કટાર સહેજ ન્યૂઝ ચેનલથી. એક કુશળ ચિત્રકારની જેમ કોડિયા પર કલમ કામ કરી રહી હોય એ આ બાળાઓને જોઈ લે પહેલી નજરે તો અને ખબર પડે કે આ બાળાઓ છે દિવ્યાંગ. તેઓ નથી સાંભળી શકતી કે નથી બોલી શકતી. તેઓ હિંમતનગરની બહેરા મુંગા વિદ્યાલયમાં દિવાળીના આ દિવસોમાં રંગોળી અને કલરની કોડિયા બનાવી પોતાની રીતે અનોખી રીતે ઉજવણી કરી રહી છે દીપાવલી પર્વની. બહેરા મુંગા વિદ્યાલયની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની આંતરિક શાળાઓમાં બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે, જેમાં એક પ્રવૃત્તિ કલર કામની પણ શીખવવામાં આવે છે, જેમાં કોઈ બાળક રંગ પૂરે તો કોઈ કરે રંગોળી કામ. હળીમળીને આ બાળકો કોડિયાઓ ઉપલબ્ધ કરીને તેમજ જાણે પોતાના જીવનમાં રંગ પૂરે છે તો અહીં આવનાર દરેકને તેઓ ભેટરૂપે આ કોડિયા આપનાર છે. અંધકાર તરફથી ઉજાસ તરફ કંઈક એવું જીવન આ બાળકોનું છે. પોતાના અંધકારરૂપી જીવનમાંથી અન્યના જીવનમાં પ્રકાશ રેલાવવાની ખુશી આ બાળકોના ચહેરા પર સ્પષ્ટ દર્શાય આવે છે. એટલે જ સાચી દિવાળી આપણી નહીં પણ આ બાળકોની છે એમ દ્રશ્ય થઈ રહ્યું છે. અમારી સંસ્થામાં બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓમાં કરાવવામાં આવે છે. દિવાળીમાં અત્યારે નજીકના સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. દિવાળીને અનુલક્ષીને બાળકો જોડે અમે કોડિયા બનાવડાવીએ છીએ. આ કોડિયા ખાસ કરીને દીકરીઓ બનાવે છે. દીકરીઓ કોડિયા બનાવીને એક એવો સંદેશ આપે છે કે અજવાળું અમે બીજાના ઘરમાં અજવાળું કરીએ છીએ, અને મેરેજ કર્યા પછી પણ એ પોતાના વ્યક્તિગત જીવનમાં પણ જ્યાં જાય એ ઘરમાં પણ અમારી દીકરીઓ અજવાળું કરશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. તહેવારો જ્યારે દિવાળીનો તહેવાર આવે છે ત્યારે બાળકોને એક સંદેશો અમે આપીએ છીએ કે સૌથી પહેલાં સ્વચ્છતાનો સંદેશ મળે છે કે બાળકો આખી સ્કૂલ સાફ કરે છે. સ્કૂલ સાફ કર્યા પછી તેઓ પોતાની આંતરસૂઝથી રંગોળી તૈયાર કરે છે. રંગોળી તૈયાર કર્યા પછી આ વખતે અમે એક નવીન પ્રયોગમાં કોડિયાનો પ્રયોગ કર્યો છે, જેમાં દીકરીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો, ખૂબ સરસ કોડિયા બનાવ્યા છે. આ કોડિયા અમારા સ્કૂલમાં મુલાકાત લેતા વિઝિટર્સને અમે ભેટ આપીએ છીએ. અત્યારે અમે આનો કોઈ વ્યવસાયિક ધોરણે એનું ઉત્પાદન નથી કર્યું. સામાન્ય બાળકોની જેમ મુખબધિત દિવ્યાંગ બાળકો પણ તહેવારની ઉજવણીને અનેરો આનંદ હોય છે. બહેરામુંગા બાળકો પોતાના રહેલી સર્જનાત્મક શક્તિઓ ખીલવી શકે તે હેતુથી દિવાળી પર્વને અનુલક્ષીને માટીના કોડિયા પર સુંદર રંગો ભરી રંગબેરી કોડિયા તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રંગોળીની જુદી જુદી ભાત તૈયાર કરવામાં આવી હતી. આ સિવાય બાળકોને શાળામાં વિસ્કોથી ડિશ બનાવવાનું, ગાગવાક સીવણ વગેરે શીખવવામાં આવ્યું છે.